સમય બન્યો છે જરામ, સમય બન્યો છે પાછલી રાતનો અમલ બન્યો છે રાજા કરણ જેવો ધરતી પર કોઈ રાજા નહીં પાકે, રાજા કરણ જે હોનાનું દોન બાસકે બાસકે કર્યું એવું કોઈ નહીં કરે, કારણ કે તાર તો તોલાના 31 છે. હા, અત્યારે તો તોલાના 31 ભાઈ, રાજા કરણ જેવું કોઈ દોન કરી શકે નહીં ભાઈ, હે, કોઈની તાકાત નહીં, કારણ કે એ કોઈને ખવડાવતો નતો પીવડાવતો નતો. દરરોજ સવારનો પોર થાય એટલે નદીએ સ્નાન કરી અને બ્રાહ્મણને બાચકે ને બાચકે હોનું આલે. જો તે વખત આપણે જીવતા હોત, કદાચ હોત કરણ વખત, તો અત્યારે આપણે આસામી તો હારામ હારા હોત હે, અત્યારે આપણે હે 24 કલાક બદલા બળાઈને જ ફરવાનું. તે વખત આપણે હતા ને, એટલે દરરોજ સવાર થાય મૂઠે મૂઠે દોન કરે હોનાનું. એક દાડો ભગવાન ખીજવાયા, ભગવાન ખીજવાઈ જા કે રોજ સવારમાં ઉઠીને સાવ સોનાનું દોન કરે છે, ઓની જોડે સોના સિવાય કશું છે નહીં, કારણ કે રાજા કરણ હોનાના દોન કરવામાં નંબર 1 હતો. એના જેવો કોઈ રાજા ના પાકે, હે, એના જેવો બોનાવટી કોઈ ના પાકે. અર્જુનનો પછી નંબર આવે ભાઈ, પહેલો કરણનો નંબર આવે. હા, ધનુર્વિદ્યામાં પહેલો નંબર કરણનો આવે, હે, એ તો અંગૂઠા નાને લીધે ને, કારણ કરણનો હોય જોમ્ફર જેવું થઈ જાય. હા, એટલે દરેકને હોય ભાઈ, આ તો બધા બચાવવા ખાતર એકબીજાને બચાવી લે, બાકી શેરના માથે હવાશેર હોય એવું નહીં વિચારવાનું કે ના હોય. જો કરણનો અંગૂઠો ના લઈ લીધો હોય, એકલવ્યનો લીધો તો હા ભાઈ, પેલા કુંડળ ને એ સોરી હો, પેલા કુંડળ અને કવચ એના લીધે જ કમ્પ્લીટ હતો. એ પોતાની માએ જ માંગી લીધું, એ ના માંગ્યું હોત તો અર્જુન નું પિલ્લું વરી જાત. અર્જુન એવું કહેતો હતો કે મારા જેવો કોઈ નહીં ભાઈ, અર્જુન મારા જેવો કોઈ નહીં, અને એને અભિમાને આવ્યું હતું, કૃષ્ણએ એનું અભિમાન ઉતારી પાડ્યું, એટલે અભિમાન કોઈનું રહ્યું નહીં રે નહીં. એટલે ભગવાને વિચાર કર્યો કે રાજા કરણની પરીક્ષા મારે લેવી પડશે, એટલે ભગવાન ઋષિ મુનિ નો અવતાર લઈને આવ્યા. નદી કિનારે મુનિ ના અવતાર માં ઝોલી ફેલાઈ, કરણ હો ભરજે હોનાનું દોન કરવા તારો પેલો નંબર આવે, પણ હોનું ખાઈને કોઈનું પેટ ભરાયું નહીં, ભરાય નહીં. મને ઋષિ મુનિને થોડું અનાજ આલી દે, મનુષ્ય અનાજ ખાઈને જ જીવે, અનાજ ખવડાય એટલે મારી વાતેડી ઠરી જાય, હોનું ખવડાવે મારું મન નહીં વરે. લઈ જા, બાકી અનાજ બનાજ નથી. એટલે ભગવાન ક્રોધે ભરાયા કે બર્યો તારો અવતાર,
એટલે એને લમને ઝાટકો વાગ્યો કે હાવ હોના નું દોન કરું તો મારો અવતાર એરે જ જો. ભાઈ સાવ સોના નું દોન કરું તો મારો અવતાર એરે જ જો. તો બાબા કેવી વાત કરે, 24 કલાક મેં બાજકે લોકો હોના નું દોન કર્યું અને હોના ના દોન માં મારા જેવો કોઈ છે નહીં આલનારો, તોય મારો આખો અવતાર એરે જ જો. તકે તારો અવતાર આજે નહીં જારનો હોના નું દોન કરે તારનો એરે જ જો. તારે આ હોના નું ખાઈને કોઈ જીવ્યું નહીં જીવે નહીં, અને પૂન કમાવવું હોય તો અન્નનું દોન કર. તકે મારી જોડે અન્ન છે નહીં. તકે અન્નનું દોન કરવા માટે હું તને આ ધરતી પર બીજો અવતાર આલુ. તકે આવા બાવા તારા લુગડો બુગડો નું ઠેકાણું નહીં, અને તું શું મને બીજો અવતાર આલવાનો? ભગવી ચેતરી બેન, પણ ભાઈ સારા સંત શિરોમણી મળી જાય ને તો પેઢી સુધરી જાય ભાઈ. બધા કહીએ ખરખા નહીં હોતા, ફોર્મો 5 કમ્પ્લીટ હોય કે ચકલી હોય બનાવી દે ભાઈ, હોય એવા સાધુ સંત ભાઈ, અને સારા હોય ને ચમત્કારી ઓળખી જાવ તો તમે કોઈ કરી નાખે, અને શ્રાપ અવરો આપી દે તો તમારી પેઢીનું નખું જ મરી જાય. અને આ તો સાક્ષાત ભગવાન આવ્યા હતા પણ એને ઓળખણ ના પડ્યું એટલે ભૂલથી કહી દીધું કે કશો વાંધો નહીં, તમારા તાકાત હોય મને બીજો અવતાર આપી દો. એટલે બાવાએ કહી દીધું તથા અસ્તુ. અને કરે ધાર દાડામાં ભારતના યુદ્ધમાં મરણ પામ્યો, બીજો અવતાર શેત સગાર શાનો આલ્યો, ચંગાવટી રૂણી ના મેળીએ દીવો અખંડ રાખ્યો, અને શેઠ સગાર શાને ચેલાયા જેવો દીકરો આલ્યો. આવજે આવજે મારી સંગાવટી રૂણી ના વરાપ નું ડેરું ચાર ઘડી વાર માંડવે ઓટો મારું તો. પણ જે પરીક્ષામાં પાસ થઈ જાય એને જ બીજા ધોરણ માં જવાનું મળે. સમય સમયના ભગવાન હોય છે, ચંગાવટી રૂણી મેળીએ વનના કાગવાની દેવી નો દીવો બરે, અને વનના કાગવે બેઠી બેઠી મારી સગડું સામાનિયાની દેવી પેરો ભરે. પણ રોમ રાખે એને કોઈ ના સાખે, ઉતરી પડજે મારી સંસના વાજાની, મારી અમીર કકુની મારી જોગી માવાની જમાત નો સરકાર આવું તો.
ચારસાના ભંડાર 24 કલાક ભરેલા. ચંગાવટી રોણી ની મેળીએ ઓનના કાગવાની માતા 24 કલાક પ્યારો ભરે ભાઈ. અને એને શિકોતર ની બહુ દયા હતી. અને શિકોતર 24 કલાક પ્યારો ભરે. અને ચંગાવટી રોણી ના મેળીએ માએ દીવો અખંડ રાખેલો, અખંડ દીવો. એટલે શેઠ સકાર છે 24 કલાક અનાજ નું દહન કરે. એક દાડો જોટો ના દુષ્કાળ નો સમય આવ્યો. વિક્રમ ચરમત્યા આખો ઇતિહાસ છે રોણા. ચાલવાનો એ તો જવાનો જ, એ તો જવાનો. કે દુષ્કાળ નો સમય આવ્યો એટલે ભગવાને વિચાર કર્યો. અને ભગવાન કહે છે કે ઓની પરીક્ષા લેવા જવું પડશે. કારણ અવતારમાં તો લઈ નોખી, પણ આ શેઠ સકારસાના અવતારમાં જો કદાચ રાજા કરણનો બીજો અવતાર આલ્યો હોય, પરીક્ષામાં પાસ થઈ જાય તો શેઠ સકારસાનું નામ અમર, શેઠ સકારસાનું નામ અમર થઈ ગયું ભાઈ. હે વિક્રમભાઈ, હે શેઠ સકારસા એટલે અન્નનો બેતાજ બાદશાહ, એના જેવું અન્ન કોઈ ના હાલે. હે દુષ્કાળનો સમય આવ્યો, ખરખર તો તાપ, જન જનાવર ચકલું ના ફરકે, એટલે ભગવાને અવતાર લીધો સ્વયં વિષ્ણુએ. અને બાવાના અવતારમાં પાદકીમાં ગદગદ જીવડા મેલ્યા, શરીર આખું દુર્ગંધ મારે એવા શરીરે એવા વેશે અવતાર લઈ. અને ગોમની ભાગોરે આયા, અને ગોમની ભાગોરે આવી. અને પેલા શેઠ સગાર સાહેબ પાંચ હાથ દાડાથી એવી મનને ટેક લીધેલી, કારણ કે મહિનો નો 4-6 મહિના થઈ ગયા પણ એકેય બાવો અન્ન ખાવા આવ્યો નતો. એટલે એને મનને ટેક લીધી કે જો સુધી મારા ઘેર કોઈ ઋષિ સંત શિરોમણી મારા ઘેર આવીને ભોજન નહીં કરે તો સુધી હું અન્નો દોનો મોઢે મેલું નહીં. 5-7 મહિના થઈ ગયા પણ કોઈ બાવો ભરવા આવ્યો નહીં. એટલે પછી બહુ ટાઈમ તો ના જીવાય ભાઈ, હા કે પતી જવાય, પણ રોમ રાખે અને કોઈ ના ચાખે. એટલે ભગવાન સ્વયં ઉતર્યા અને ગોમની ભાગોરે આવ્યા. એટલે કોકે હંદેહો મોકલાયો કે શેઠ શેઠ ગોમની ભાગોરે એક તૂટલો ફાટલો લુગડો પહેરીને એક બાવો આવ્યો છે. એટલે ગોડો ગોડો થઈ ગયો, કારણ કે ભૂખે એવી લાગેલી. એટલે અડી મારીને બાપજી લીયા કે બાપજી હેડો, મારા નિવાસ સ્થાને આવીને તમે ભોજન ગ્રહણ કરો. અને અમારે એવી ટેક છે બે જણને કે જો હુંથી સાધુ આવે ને અમારા ઘરનું આંગણું પાવન ના કરે ને અમારા ઘેર મોડું એઠું ના કરે તો હુંથી અમારે જમવાનું નહીં. આવી ટેક છે તકે મારી શરત બહુ જબરી છે કે, પણ ઘેર આવું એટલે કહું. એટલે ભગવાન હોય ધૂપેલ કાઢી નાખે, હા કે ભાઈ, હા ભગવાન હોય તેલ કાઢી નાખે, ગોણી મેં પીરી નવરા ફેરવી નાખે લાગે એવું. અને જેને ભગવાનની પરીક્ષા પાસ થઈ જશે ને એ લોકો મારા બેટા હતા લીલા લહેર કરે. માતા આટલી બધી આપદા ના પાડે, ભગવાન એરો બહુ કરે, હા કે એ તો ના માગવાનું માગે યાર. સારું એ તકલીફ બહુ છે કનૈયા ભાઈ, ના માગવાનું માગે એ બહુ મગજ મારી. અને માતાને તો તમે એવું કહો મારી એક નારિયેળ વધી દે રાજી થઈ જાય તો રાજી થઈ જાય. અને એ તો હું છે કે આમાં આપણે તો સપને ના વિચાર્યું હોય એવું માગે. હે નાગજીભાઈ, એટલે સ્વયં શિવ વિષ્ણુ આયા. અને ચેલૈયો જે નોનો છોકરો હતો ચંગાવટી રોણીનો એ સ્કૂલમાં ભણવા જાય. અને ઘેર આયા છે સંત, ઘેર આયા છે આસન પાથર્યું છે પોણી પીવડાયું. સંતને કીધું સંત બોલો ને
તમે ભોજન હોનાની થારી ખાશો કે છોડીની થારી, તમે કોઈએ થારી તમને ભોજન ખવડાઈએ, મારા સંગાવતી રોણીની મેળીએ શીખો દર પ્યારો ભરી રહી છે, મોનો તો શિવને શક્તિ એક જ છે, એ દેવજન નો ન્યાય કોઈ દાડો માર્યો ના જાય, મોન મોનહ નો ન્યાય માર્યો જાય, દેવ દેવ નો ન્યાય કોઈ દાડો માર્યો જાય નહીં રહ્યો. બાકી હું ગામની ભાગો ને બરાબર, મારે તારા ઘરનું ખાવું નથી. ચંગાવટી રોણી ની ભક્તિ બહુ જબરી હતી ભાઈ, એને શિકોતર લેખે લખાઈ જઈ હતી. કારણ કે શિકોતર નો જેને માથે હાથ હોય, જેને ઝઘડું છે વણિયાનો વણ તારી દીધો મધદરીએ, એ આપણું નાવડું ના તારે, પણ આપણે હરખના રહીએ તો તરી જાય ભાઈ, એમાં કમ્પ્લીટ રહેવું પડે તો જ નાવડો તરે, બાકી નાવડો તરે નહીં. એટલે એની ઓનના કાગવાની દેવી પર પાપો ભરો હતો કે બાપજી માગી માગી ને મારી જોડે હું માગશે, જીવ માગશે તો હું ચંગાવટી રોણી કાઢી ના આપી દઉં ને તો મારી શિકોતર ની ભક્તિ લાજે, એને ભક્તિ કહેવાય ભલામણ. એવી ભક્તિ તો અતાર ના થાય ના થાય, અને એવી ભક્તિ વાળા અતાર જોવાય ના મને ભાઈ. નાગજી ભાઈ હે, સાચું હોય તો જ કેવું, ખાલી ગોતું એમ ના કે તમે બાપજી જે માગો એ મને મંજૂર છે. કે કોણ માં મેલ હોય ને તો કચરો ભર્યો હોય તો કાઢી નાખજો, હું કહેવાનો છું તો હું પોતે જોવાનું છું. કે મેં કોઈ દાણો ખટોણા જેરો વિષ્ણુ ભુવા વિક્રમ સરમટ્યા નાગજી સરમટ્યા ચિરાગ જોટોણા ગણપતિ મને ખવડાવતી હોય તો મોસ ખવડાય દે, તે પણ નવું નકોર જોવે અને કુમડા ફૂલનું જોવે, ઉમર લાયક નું મન પચે નહીં, તારા ઘેર કુમડું ફૂલવાય એનું મોસ ખવડાય દે તો આજ મારા બાવાની ઓટેડી ફરશે રે. ઉમર લાયક નું તો કારણ કે હું જ ગયડો થઈ ગયો છે, મારાથી જવાય નહીં, પણ કુમડું ફૂલ જોવે. કુમડું એટલે કોને કહેવાય, નોનું બાળ એને કુમડું ફૂલ કહેવાય. એટલે ચંગાવટી રોણીએ વિચાર કર્યો કે કુમડું ફૂલ તો મારી જોડે એક જ મારો છોકરો છે ભગવાને આલેલો, ચેલૈયો એક જ છોકરો છે ભાઈ, એ સિવાય તો કશું છે નહીં. ને બાપજી કદાચ ચેલૈયાનું મોસ ખાઈને તસમણ થઈ છે તો મારું આંગડું તો શોભશે ને, એની ભક્તિ જુઓ
ખોડાના ધાર જેવી ભક્તિ હતી ભાઈ, હે એવોને જ ભગવાન મળે. બાકી ડાકોર તો તમે ધક્કા ખાઈ ખાઈ થાકી જાવ તો રણછોડજી બહાર ના આવે. આહા, આવી ભક્તિ હોય તો જ રણછોડજી જાગે. અને જેને જેની જોડે રણછોડજી જાગ્યા છે ને આકરી ભક્તિ હશે એને જ મળ્યા છે. તમે જોજો કોયલી ગામમાં કયા માસ્તર ભાઈ? સંપતભાઈ માસ્તર, મનસુખરાય માસ્તર કોયલી ગામમાં. ઘરવાળા જોને રોજ છોકરાને ભણાવવા જ જાય પણ દર પૂનમે તો એમની એબ્સન જ બોલતી હોય સાહેબની. બોલો, એ ડાકોર મંદિરમાં જ પહોંચ્યા હોય દરરોજ દર પૂનમે એબ્સન. અને એનો ઇતિહાસ થઈ ગયો ભાઈ કોયલી ગામમાં. હે એ માસ્તર વર્ષોની વર્ષો પુણ્યમ ભરી એટલે ભગવાન પરીક્ષા લેવા આવ્યા અને પરીક્ષામાં માસ્તર પાસ થઈ ગયા. એટલે અમને તો ભગવાન પર એવી લગ્ન લાગી જઈ કે એક પૂનમ જોટોના ખંડક નહીં. એટલે એક દાડો સ્કૂલમાં ઓડિટ આવી પછી માસ્તર કઈ જાય એટલે ભગવાન સ્વયં માસ્તરનું રૂપ લઈને કોયલીમાં ભણાવવા આવેલા રણછોડજી ડાકોરના. એનું નામ ભક્તિ કહેવાય તો જ ભણાવવા આવે. બાકી ભગવાન હોય નવરા નહીં. હે બે પુણે ભરીને ઓડી હાલ દેજે ના મળે. ઓડીનું ટાયર હોય ના હાલે. હે એની બંગડી ના, બંગડીઓ મારી હારી બહુ મોંઘી આવે. હે બંગડીઓ બહુ મોંઘી આવે નહીં એની સાચી. નહીં એવરેજ એ બહુ અઘરું જ ને એનું પહેરવા જ ને. આખું ખંભાત ફરવું હોય તો કેટલા લીટર જોવે? ઓ બાપા રે. એટલે એ પુણ્યમાં એમની મજરે આવીને ભગવાન સ્વયં સ્કૂલમાં ભણાવવા આવ્યા એ ભક્તિ કહેવાય ભાઈ. હે ભક્તિ તો લોકો કરનારા કરી જશ, નહીં કરી જાય એવું નહીં. ખોડાના ધાર જેવી ભક્તિ કરી. હે એટલે ચંગાવટી રોણી તૈયાર થઈ જઈ કે મારી જોડે એક કુમડું ફૂલ છે એનું ભોગ મારે આપી દેવાનું, એનું મોસ્ત મારે તમને બાપજી ખવડાવી દેવાનું. તો કે હું અબરને ઓનાની ધારી નહીં આલુ ચાલશે, છોડીની નહીં આલુ ચાલશે, પણ ચીલયાને માથું ટીચી એનું પકવાન બનાવી મન થારી માં પીરવાનું, તો જ મારા બાવાની મોતેડી ઠરે બાકી ઠરે નહીં. તો આજ ભોજન ખાવું બાકી ગોમણી ભાગો રે પાછો પેલી આઈ ને રે. એનું જે મોસ તૈયાર થાય એ પકવાન બનાવીને મને થારીને ભોજન જમાડે તો જ જમું, તો જ વાતેડી ઠરે. બાકી આજે નહીં ઠરે ને કાલે નહીં ઠરે. આવું કોણ કરે ભાઈ? કોઈ કરે ભાઈ? અત્યારે કોઈ કરે? કનૈયા ભાઈ, હે હે એ વાત એ સાચી. અત્યારે તો ભગવાન આવ્યો તો પાછા મિલી આવે કે એકદમ તે બેહી રહ્યો બાપા. હે હે સાચી વાત છે. બીજા ગામે મિલી આવ્યો જો આ ભાઈ તો એવું કહ્યું, હું તો બીજા ગામે મિલી આવું કેવું કહે. એ વાત એ સાચી. હે ભાઈ એટલે આવું અત્યારે કોઈ ના કરે. એટલે એક છોકરાને ચેલૈયાને બોલાવવા મોકલ્યો અને ચેલૈયાને જઈને કીધું કે તારા ઘેર બાપુ આવ્યા છે અને તારી મમ્મી તને ઘેર બોલાવે છે. એટલે ચેલૈયો ઘેર આવ્યો એટલે વાત કરી કે ચેલૈયા આવી રીતે છે
એ નોનું આમ તું છોકરું વિચાર કરો એની ભક્તિ કેવી, એવી ભક્તિ એના જેવી તો આપણાથી અત્યારે નહીં થતી. એને એવું કીધું કે જો કદાચ મારું મા બાપ ખુશ થઈ જતું હોય, મારું મા બાપ ખુશ થઈ જતું હોય અને એમના કઈક ટંકોના અપાસ જો છૂટી જતા હોય મારા મોતથી, તો મને એ મોત મંજૂર છે ભાઈ, એ મોત મને મંજૂર છે. એમને એવું નહીં કહેતા કે મા બાપ મોટા ભગવાન છે, એમને લોકોએ થોડું ઠોકી બિહાડ્યું. મા બાપ જેવા કોઈ ભગવાન નહીં ભાઈ. 24 કલાક મા બાપની સેવા કરો ને તો રણછોડજી હોય અહીં આવવું પડે ડાકોર મેલીને. અને મા બાપની ઓતેડી કકરી એની પેઢી ખોદાઈ જાય, ભીખ માં કઈ પાર ના આવે ભાઈ, ભીખ માગીને ભીખું કરો ને તો એ પાર ના આવે. એ છોકરાની ભક્તિ કેવી કે મારા મા બાપના જો ટંકોના અપાસ છૂટી જતા હોય અને એક સંત જો કદાચ રાજી થઈ જતા હોય તો હું ખુશીથી મોત વાલું કરી દઈશ, એ મને મંજૂર છે. તમારે મા બાપને ગભરાવવાની જરૂર નહીં, મને તૈયાર કરો જેમ મારી જોન જવાની હોય એમ, અને તૈયાર કરીને પછી એ બાપજીના હોમે ખોણિયાને મેં માથું મારું ટીચો, જો એક વાંકારો બોલું તો મારી જનેતાનું ધાવણ લાજે ભાઈ, હે મારી જનેતાનું મને ધાવણ લાજે જો કદાચ એક વાંકારો કરું તો. હું શેઠ સગાડસા ને ચંગાવટી રોણીનો દીકરો છું, હે જેને સ્વયં ભગવાને બે બે અવતાર આલ્યા પોણી માપવા માટે, એમને નતા આલ્યા પોણી માપવા માટે આલ્યા હતા, હે એટલે ભગવાનને એક વખત ઓહોમથી ઓહોનો લાવી દો તો મારી ચેલૈયાની ભક્તિ લાજે. એવા દીકરા પાકે ને ભાઈ મા બાપના, હે એનો દાડો ભરી જાય ભાઈ. એટલે એવા પાકજો, મા બાપને હેરાન નહીં કરતા, ગમે તેવું કમાવ પણ કોઈ દાડો મા બાપને તરસોડતા નહીં ભાઈ. બાકી હાઈ લાગે ને તો જીવનમાં કરોડો રૂપિયા કમાવ પણ તમારો સુખવારો કોઈ દાડો ના આવે ભાઈ. હે મા બાપથી મોટું કોઈ નહીં, ભગવાન જેવા ભગવાન ને હોય ઝૂકી જવું પડે બુઆ. હે